મોરબીની સબજેલમાં ફ્રેન્ડશીપ ડે ના દિવસે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સબજેલના કેદીઓએ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે દરેક કેદી એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરી હતી. રવિવારે વિશ્વભરમાં ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી થઈ રહી છે ત્યારે મોરબીની સબજેલમાં એક અનોખી રીતે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવામાં આવી. સબજેલના કેદીઓ દ્વારા એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરી હતી. આજનો જે પ્રોગ્રામ છે ફ્રેન્ડશીપ ડિમાન્ડનો પ્રોગ્રામ આપણે અહીંયા ઉજવણી કરીએ છીએ અને એનો જે હેતુ છે કે એકબીજા સાથે મિત્રતા બંધાય, ગાઢ સંબંધો વધે અને જે સમાજના જે ભૂલા ભટક્યા માણસો જે જેલમાં આવ્યા છે એ સમાજમાં જેને પુનઃસ્થાપિત થાય એનો હેતુ છે અને એ આપણે અહીંયા આપણા તરફથી સહકારથી ઉજવો છે. એક આપણે એકબીજાને ફ્રેન્ડશીપ ડેના જે બેલ્ટ બાંધ્યા અને એ રીતે એકબીજાને નજીક આપણે આવ્યા અને રીતે ઉજવણી કરી. પ્રેસ ફેન ક્લબ દ્વારા મોરબી સબ જેલમાં ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી થઈ હતી. પત્રકારોએ પણ ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કેદીઓને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી ઉજવણી કરી હતી. ફ્રેન્ડશીપ ડે ની ઉજવણીમાં મોરબી સબ જેલની મહિલા કેદીઓ પણ એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી ઉજવણી કરી હતી. મોરબી સબ જેલમાં પ્રથમવાર આ ઉજવણીને કેદીઓએ આનંદ થયો હતો અને આવી ઉજવણી કાયમ થાય તેવી ઈચ્છા કેદીઓએ વ્યક્ત કરી હતી. જે કેદીઓ દર વર્ષે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી બહાર કરતા હતા તે ઉજવણી આજે જેલમાં થતા તેઓ ખૂબ જ આનંદમાં હતા. આજે ફ્રેન્ડશીપ દિવસના નિમિત્તે બહારથી આવેલા પત્રક ફ્રેન્ડશીપ ડેની બાંધી તે બદલ અમને બહુ અનુભવ આમ સારો એવો થયો કે આનંદ થયો અમને ને આવી કાયમ આ રીતે થાય એવી અમારી શુભેચ્છા અને આજ બહારથી આવેલા પત્રકાર ભાઈઓના તરફથી અમને ફ્રેન્ડશીપ ડેની જે અમને બાંધી એ રીતે અમને કાયમ આ રીતે સહકાર મળે ને આજ અમને આનંદ થયો કે જે પત્રકાર ભાઈ અમને જે બહાર અમે જે ઉજવતા હતા દિવસ આજ એ આભાર માનીએ છીએ કે અમને જેલમાં આવીને કેદીઓ ભાઈને અને આ રીતે એક ભાઈ તરીકે એ લોકોએ જોઈ ને ફ્રેન્ડશીપથી અમને ઉજવ્યા તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રેસ ફેન ક્લબ દ્વારા સબ જેલમાં એટલા માટે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી હતી કે કોઈ પણ કેદી અહીં જેલમાં છે એ લોકો સમાજથી તરછોડાય હોય, કોઈ પણ સંજોગો એમનાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય અને તેને સમાજમાં ફરી લાવવા માટે ફ્રેન્ડશીપ ડેનું અલગ જ આયોજન કરવામાં આવ્યું હતું. સત્યમ અંશોરા, વાંકાનેર.